हेलो विद्यार्थी मित्रों, हूँ किशन ठुमर। आज आ वीडियो में तमारा माटे लाव्यो छू एनसीईआरटी सिलेबस धोरण 12 चेप्टर नंबर 3 एक्सरसाइज 3.3 दाखला नंबर 6-8। लास्ट वीडियो में आपणे एक्जाम्पल 1-5 जोया था। आज एक्सरसाइज ना जेमा आपणे परिवर्त श्रेणी ना गुणधर्म ने रिलेटेड दाखलानी चकासणी, मतलब गुणधर्मो चकासणी रिलेटेड आपणे दाखला जोया था। आज आपणे दाखला नंबर 6 थी जोशुं। दाखला नंबर 6 तमे जोशो तो जो ए इज इक्वल टू कोस अल्फा साइन अल्फा माइनस साइन अल्फा कोस अल्फा, एटले के 2/2 प्रकार नो श्रेणी आपेलो छे अने चकासवानुं छे ए डेश इंटू ए बराबर आई। आई एटले एकम श्रेणी, ए डेश एटले परिवर्त श्रेणी, बराबर। तो ई परिवर्त श्रेणी अने श्रेणी नो बेनो गुणाकार करवानो छे अने जवाब आवो जोईए आई, एटले के एकम श्रेणी आपणे मळवो जोईए। रेडी, तो आपणे शरूआत करीए। सौथी पहेला आपणे ए डेश मेळवशું। ए डेश इक्वल टू ए डेश એટલે રો ને અનુરૂપ કોલમ માં આ ફેરવી નાખો, આના ઘટકો જે આપેલા હોય એને રો ને અનુરૂપ કોલમ માં ફેરવી નાખો એટલે તમને પરિવર્ત શ્રેણી મળી જાય। હવે કોસ આલ્ફા સાઇન આલ્ફા જે રો માં આપેલા છે એને આપણે કોલમ માં લખી નાખી, બીજી રો જોઈએ તો માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા। રેડી, હવે આપણું એલએચએસ છે એ ડેશ ઇન્ટુ એ, એટલે કે એ ડેશ અને એનો ગુણાકાર કરશો તમે એટલે તમને જવાબ મળશે આઈ। રેડી, એવું આપણે અહીંયા ચકાસવાનું છે। એ ડેશ એટલે કેટલા છે તો કે કોસ આલ્ફા, અહીંયા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા, કોસ આલ્ફા, અને એ શ્રેણીક છે કોસ આલ્ફા સાઇન આલ્ફા, બીજી રોમાં માઇનસ સાઇન આલ્ફા અને અહીંયા કોસ આલ્ફા, આવી રીતના આપેલ છે। રેડી, નેક્સ્ટ હવે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે। બંને શ્રેણીકો 2/2 પ્રકારના શ્રેણી છે અને ગુણાકાર મળશે એ પણ કેટલા બાય કેટલામાં મળશે, 2/2 મળશે। રેડી, તો આપણે ગુણાકારની શરૂઆત કરીએ। સૌથી પહેલા ચાર ઘટકો આપણને મળશે, તો પેલો ઘટક છે એ પહેલી રો અને પહેલી કોલમ પરનો છે એટલે આપણે કેવી રીતના મેળવશું, તો અહીંથી રો અને અહીંથી કોલમ લેશું, કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર, એટલે અહીંયા આવશે કોસ સ્ક્વેર આલ્ફા, બીજો ઘટકનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે, સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર આલ્ફા, એ જ રીતના પહેલી રો ને બીજી કોલમ પ્લસ માઇનસ પ્લસ 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 સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન ઇન્ટુ કોસ એમ રહેશે, પ્લસ માઇનસ માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા આ બીજો ઘટક છે। હવે બીજી રો પરના ઘટકો મેળવવા માટે આપણે બીજી રો ને પહેલી કોલમ પહેલા લેશું, સાઇન ઇન્ટુ કોસ એટલે કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, પ્લસ માઇનસ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, બીજી રો પહેલી કોલમ સોરી બીજી કોલમ સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર આલ્ફા, અને પ્લસ 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 કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર આલ્ફા। રેડી, તો અહીંયા તમે જોશો તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા એટલે શું થશે, 1 થશે, આ બે કટ થઈ જશે એટલે 0 વધશે, અહીંયા પણ 0 અને અહીંયા 1। રેડી, તો આ શું મળી ગયું આપણને આઈ એટલે કે આરએચએસ। રેડી, એટલે આપણે એ ડેશ ઇન્ટુ એ કર્યો તો શું મળ્યું આપણને, એકમ શ્રેણીક આઈ મળ્યો 2/2 પ્રકારનો એટલે કે 1001 પ્રકારનો। રેડી, નેક્સ્ટ હવે બીજો દાખલો એ જ પ્રકારનો છે, તો જોઈએ એ બરાબર સાઇન અલ્ફા કોસ અલ્ફા, આમાં કોસ અલ્ફા સાઇન અલ્ફા હતું, આમાં સાઇન અલ્ફા કોસ અલ્ફા। રેડી, એટલે જ્યાં સાઇન હતો ત્યાં કોસ આવી ગયું, કોસ હતું ત્યાં સાઇન આવી ગયું, એ જ રીતના છે, સેમ ટુ સેમ પ્રોસીજર। એટલે એ ડેશ પહેલા કરશું એટલે પરિવર્ત શ્રેણીક મેળવવા માટે શું કરશું, રો ને અનુરૂપ કોલમમાં ફેરવી નાખશું, સાઇન અલ્ફા અહીંયા કોસ અલ્ફા, બીજી રો તો અહીંયા બીજી કોલમ બનાવી નાખશું, માઇનસ કોસ અલ્ફા અહીંયા સાઇન અલ્ફા। નેક્સ્ટ આપણે એલએચએસ મેળવશું, એ ડેશ ઇન્ટુ એ, એ ડેશ અને એનો આપણે ગુણાકાર કરવાનો છે, એ ડેશ કેટલો છે તો કે સાઇન અલ્ફા અહીંયા માઇનસ કોસ અલ્ફા, અહીંયા છે કોસ અલ્ફા અહીંયા છે સાઇન અલ્ફા, હવે એ આપણને કેટલો આપેલો છે તો કે સાઇન અલ્ફા ઇન્ટુ અહીંયા કોસ અલ્ફા, અહીંયા કોસ અલ્ફા છે અને અહીંયા સાઇન અલ્ફા છે, અહીં પણ 2/2 પ્રકારનો શ્રેણીક છે, બંને શ્રેણીક જે ગુણાકાર કરવાના છે બંને શ્રેણીકો 2/2 પ્રકારના છે એટલે જે આપણે ગુણાકાર થઈને જે શ્રેણીક મળશે એ પણ કેટલા બાય કેટલાનો છે, 2/2 પ્રકારનો। રેડી, એટલે આપણે ટોટલ 4 ઘટકો મેળવવાના રહેશે, તો સૌથી પહેલા આપણે પહેલા ઘટક માટે જોઈ પહેલી રો અને પહેલી કોલમ પરનો ઘટક મેળવવો હોય તો આ બાજુથી આપણે રો લેશું અને આ બાજુથી આપણે કોલમ લેશું, તો એમાં સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર આલ્ફા, માઇનસ માઇનસ પ્લસ થશે, કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર આલ્ફા, એ જ રીતના બાજુમાં બીજો ઘટક જોતો હોય પહેલી રોનો બીજો ઘટક તો અહીંથી આપણે રો લેશું અને અહીંથી આપણે કોલમ લેશું, એમાં પહેલો પહેલા ઘટકનો ગુણાકાર સાઇન ઇન્ટુ કોસ એટલે
साइन अल्फा इंटू कोस अल्फा प्लस माइनस माइनस आ बी नो गुणाकार तमे जोशो तो साइन अल्फा इंटू कोस अल्फा थशे। रेडी ईज रीतना हवे बीजी रो नो पहेलो घटक जोतो होय तो बीजी रो अने आ पहेली कोलम कोस इंटू साइन एटले साइन अल्फा इंटू कोस अल्फा प्लस माइनस माइनस साइन अल्फा इंटू कोस अल्फा बीजी रो पहेली बीजी कोलम कोस इंटू कोस एटले कोस स्क्वेर अल्फा प्लस साइन इंटू साइन एटले साइन स्क्वेर अल्फा तो आना बराबर वन थशे। आ नित्यसम नी फॉर्म्यूला एटले साइन स्क्वेर अल्फा प्लस कोस स्क्वेर अल्फा इक्वल टू वन थशे। नेक्स्ट आ बे कट थी जशे एटले अहीं जीरो आवशे आ बे कट थी जशे एटले अहीं जीरो आवशे अने अहीं वन थी जशे। रेडी એટલે આ શું થઈ ગયો એકમ શ્રેણી એટલે કે આરએચ આરએચ હશે તો બંને આ દાખલા એક બીજાને રિલેટેડ મતલબ કે સેમ ટુ સેમ જ હતા ખાલી ડેટામાં થોડોક ચેન્જીસ હતો કે કોસની જગ્યાએ સાઇન ને સાઇનની જગ્યાએ કોસ આપેલો હતો। રેડી તો આપણે અહીં આપણે આ દાખલાની અંદર એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ ની આપણે ચકાસણી કરી। હવે નેક્સ્ટ દાખલા નંબર સાત જોશું। હવે દાખલા નંબર સાત જોશો તો એમાં શું કીધેલું છે કે સાબિત કરો કે ए इज इक्वल टू एक थ्री बाय थ्री प्रकार श्रेणी आपेलो समित श्रेणी है साबित करवानु छे अने बीजो दाखलो एवो छे साबित करवानु छे एक श्रेणी आपेलो छे थ्री बाय थ्री प्रकार अने विसमित श्रेणी है साबित करवानु छे। रेडी तो समित श्रेणी की व्याख्या शुं हती जी आपणे विडियो में एक विडियो में जोयुं हतुं जेनी तमने लिंक डिस्क्रिप्शन में मळी जशे। तो समित श्रेणी कोने कहेवाय तो के समित श्रेणी एटले जे कोई पण श्रेणी होय चोरस श्रेणी ते चोरस श्रेणी ना चोरस श्रेणी ने परिवर्त श्रेणी में फेरवी नाखो अने તે સૈનિક પાછો આવતો એટલે કે એ ડેસ બરાબર એ મળતો હોય તો તો આપેલા સૈનિક એટલે કે એ સૈનિકને શું કહેવાય સમિત સૈનિક કહેવાય। એ જ રીતના વિષમ વિષમિત સૈનિક એટલે શું તો કે એ ડેસ ઇક્વલ ટુ માઇનસ એ આવતો હોય કોઈ પણ સૈનિક આપેલો હોય એ સૈનિકનું તમે ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત સૈનિક કરી નાખો અને પછી તમને એમાંથી માઇનસ એ મળે એટલે કે જે આપેલો સૈનિક એનાથી વિરુદ્ધાર્થી સૈનિક મળતો હોય તો તેને શું કહેવાય વિષમિત સૈનિક કહેવાય। રેડી તો આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા એક આપણને સૈનિક આપેલો છે અને સમિત સૈનિક સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણે શું કરશું એનું ટ્રાન્સપોઝ કરશું એટલે કે પરિવર્ત શ્રેણીમાં ફેરવશું એટલે કે એડેસ મેળવી લઈ એડેસ એટલે રો ને અનુરૂપ કોલમમાં ફેરવી નાખશું તો વન માઇનસ વન ફાઈવ માઇનસ વન આ બીજી રો ને આપણે કોલમમાં ફેરવી ટુ અને વન એ જ રીતના ત્રીજી રો ને આપણે કોલમમાં ફેરવી નાખી ફાઈવ વન થ્રી। રેડી તો આ થ્રી બાય થ્રી પ્રકારનો મળ્યો આપણને શ્રેણીક અને આ પણ થ્રી બાય થ્રી પ્રકારનો શ્રેણીક મળ્યો અને અહીંયા તમે જોશો તો વન માઇનસ વન ફાઈવ આ પરિવર્ત શ્રેણીક છે છતાં પણ આપણને કેવો મળે છે આપેલા શ્રેણીક એ જેવો જ મળે છે એટલે કે એ ડેસ બરાબર શું મળ્યું એ મળ્યું તો અહીંયા આપણે કહી શકીએ કે એ એ સમિત શ્રેણીક છે। રેડી તો આની આ દાખલાની અંદર બે કન્સેપ્ટ આપણે યુઝ કર્યા તો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણીક અને સમિત શ્રેણીક બે વ્યાખ્યાનો અહીંયા આપણે ઉપયોગ કર્યો। નેક્સ્ટ આપણે જોશો તો દાખલા નંબર સાતમાં બીજા દાખલામાં તમે જોશો તો સાબિત કરો કે એ કોઈ શ્રેણીક આપેલો છે વિષમિત શ્રેણીક સાબિત કરવાનો છે વિષમિત શ્રેણીકની વ્યાખ્યા શું છે તો કે એડેસ ઇક્વલ ટુ માઇનસ એ તો આપણે સૌથી પહેલા એડેસ મેળવવો પડશે તો એડેસ મેળવવા માટે આપણે રો ને અનુરૂપ કોલમમાં ફેરવી નાખશું એડેસ ઇક્વલ ટુ આપેલો શ્રેણીક છે તેને રો ને અનુરૂપ કોલમમાં ફેરવી નાખી તો જીરો વન માઇનસ વન માઇનસ વન જીરો વન નેક્સ્ટ વન માઇનસ વન જીરો તો આ જે રો હતી એ બધાને આપણે કોલમમાં ફેરવી નાખી। નેક્સ્ટ હવે આપણે શું કરશું તો માઇનસ આમાં તમે જોશો માઇનસ વડે આપણે ગુણી નાખી અથવા તો આ માઇનસ એ મેળવી લે હાલો ને માઇનસ એ મેળવી નાખી માઇનસ એ એટલે એ શ્રેણીકને આપણે દરેક ઘટકને શું કરી નાખી માઇનસ વડે ગુણ નાખી રેડી જીરો પછી આ વનને માઇનસ વડે ગુણો એટલે માઇનસ વન આને માઇનસ વન માઇનસ વડે ગુણો એટલે પ્લસ વન નેક્સ્ટ આને માઇનસ વન વડે ગુણો માઇનસ વડે ગુણો એટલે પ્લસ વન આને જીરો વનને માઇનસ વડે ગુણશો એટલે માઇનસ વન અહીંયા વન ને આપણે માઇનસ વડે ગુણશો તો માઇનસ વન માઇનસ વન ને વન માઇનસ વડે ગુણશો એટલે પ્લસ વન અને જીરો ના જીરો। રેડી તો આ ઇક્વેશન વન અને આ ઇક્વેશન ટુ તમે જોશો તો બે સેમ ટુ સેમ છે એટલે કે એ ડેસ ઇક્વલ ટુ માઇનસ એ મળે છે તેથી એ એ વિષમિત શ્રેણીક છે। રેડી તો આ સાત દાખલા નંબર સાતની અંદર આપણે જે વિશિષ્ટ પ્રકારના શ્રેણીકોની ચર્ચા કરી હતી કે પરિવર્ત શ્રેણીક સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીક કોને કહેવાય તો ત્રણે ત્રણ શ્રેણીકનો આપણે ઉપયોગ દાખલા નંબર સાતની અંદર કર્યો હતો। પરિવર્ત શ્રેણીક કેવી રીતના મેળવવો સમિત શ્રેણીક કોને કહેવાય અને વિષમિત શ્રેણીક કોને કહેવાય તેની ચર્ચા આપણે દાખલા નંબર સાતમાં કરી। હવે નેક્સ્ટ આપણે જોશું દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ જોશો તો એક એ શ્રેણીક આપેલો છે વન ફાઈવ સિક્સ સેવન એટલે કે ટુ બાય ટુ પ્રકારના શ્રેણીક આપેલો છે ટુ બાય ટુ કક્ષાવાળો
તેના માટે ચકાસવાનું છે કે એ પ્લસ એ ડેશ સમી શ્રેણીક છે અને એ માઇનસ એ ડેશ વિસમી શ્રેણીક છે. આપણે દાખલા નંબર સાતમાં જોયું એ જ રીતના આ દાખલા નંબર સાતમાં શું હતું કે એક કોઈ એ શ્રેણીક આપેલો હતો એ સમી શ્રેણીક છે એવું સાબિત કરવાનું હતું અને વિસમી શ્રેણીક છે એવું પણ સાબિત કરવાનું હતું. એવા બે દાખલા હતા અલગ અલગ સાતમાની અંદર. તો આમાં આપણે શું કરવાનું છે, એક શ્રેણીક આપેલું છે પછી બે એ પ્લસ એ ડેશ મેળવો એ તમારો સમી શ્રેણીક થાય એવું સાબિત કરવાનું છે. રેડી, એ પ્લસ એ ડેશ એ બેનો સરવાળો, એટલે કે એ ડેશ તમે મેળવશો પછી બેનો સરવાળો કરશો અને બે સરવાળો થઈ જાય પછી આપણે સમી શ્રેણીક છે એવું સાબિત કરવાનું છે. અને એ જ રીતના એ માઇનસ એ ડેશ આપણને શ્રેણીક મળી જાય પછી આપણે વિસમી શ્રેણીક સાબિત કરવાનું છે. તમે સમી શ્રેણીક અને વિસમી શ્રેણીક માટેની વ્યાખ્યા તો જાણો જ છો કે સમી શ્રેણીક માટે એ ડેશ બરાબર એ મળવું જોઈએ અને વિસમી શ્રેણીક માટે એ ડેશ બરાબર માઇનસ એ મળવું જોઈએ. રેડી, તો આપણે હવે જોઈએ દાખલા નંબર આઠ. સૌથી પહેલા એમાં પેલું જે આપેલું છે એના માટે જોઈએ કે એ પ્લસ એ ડેશ સમી શ્રેણીક છે એવું આપણે અહીંયા સાબિત કરશું. તો સૌથી પહેલા આપણે એ કરવા માટે આપણે એ ડેશ મેળવવો પડશે. તો એ ડેશ એટલે પરિવાર શ્રેણીક, રો ને અનુરૂપ કોલમમાં ફેરવી નાખી 1567 જે આપણે બીજા દાખલામાં પણ જરૂર પડવાની છે. રેડી, હવે સૌથી પહેલા અહીંયા જોશો તો એ પ્લસ એ ડેશ આપણે મેળવવો પડશે. તો એ પ્લસ એ ડેશ મેળવી લઈ એની જગ્યાએ એ શ્રેણીક માળવી મૂકી દેશું 1567 પ્લસ 1657 એટલે કે એ ડેશ શ્રેણીક છે આ. હવે બેનો સરવાળો કરવાનો છે, 1 વત્તા 1 એટલે 2 થશે એટલે કે અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો કરતા જઈએ એટલે આપણે સરવાળો મળી જાય. 5 ને 6 11 થશે, અહીંયા 6 ને 5 11 થશે, 7 ને 7 14 થશે. રેડી, તો આપણને એક એ પ્લસ એ ડેશ શ્રેણીક મળ્યો. લાસ્ટ એટલે કે દાખલા નંબર સાતમાં શું હતું કે શ્રેણીક તો તમને આપેલો જ હતો, એ શ્રેણીક સમી શ્રેણીક છે કે વિસમી શ્રેણીક છે એવું આપણે સાબિત કરવાનું હતું અલગ અલગ બે દાખલા હતા એમાં. પણ અહીંયા તમે શું કર્યું તો કે એ પ્લસ એ ડેશ એટલે કે એ શ્રેણીક અને એ ડેશ શ્રેણીક આપણે બેનો સરવાળો કર્યો અને પછી જે શ્રેણીક મળ્યો હોય એને આપણે સમી શ્રેણીક છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે જોશું સમી શ્રેણીક માટે શું કરવું પડશે, પહેલા તો ટ્રાન્સપોઝ મેળવવો પડશે. તો આ એ પ્લસ એ ડેશનું ટ્રાન્સપોઝ કરી નાખી 2 11 પછી આ 11 અને 14. રેડી, આને ઇક્વેશન 1 કહી દઈ અને ઇક્વેશન 2 કહી દઈ. આમાં શું કર્યું તો કે આ 0 હતી અને કોલમમાં લખી નાખી, અહીંયા બીજી રો હતી અને બીજી કોલમમાં લખી નાખ્યું. રેડી, હવે સમીકરણ 1 અને 2 તમે જોશો તો 2 કેવા છે, સરખા છે. તેથી એ પ્લસ એ ડેશ આખાનો ડેશ બરાબર એ પ્લસ એ ડેશ. તેથી આપણે એવું લખી શકીએ કે એ પ્લસ એ ડેશ એ સમી શ્રેણીક છે. આગલા દાખલામાં શું હતું, એક જ શ્રેણીક હતો, અહીંયા સરવાળામાં 2 શ્રેણીક આપેલા છે, એ આખો સરવાળો શ્રેણીક મેળવી જાય પછી આપણે કહેવાનું કે સમી શ્રેણીક છે. તો દાખલા નંબર 2 જોશો તો આ જ રીતના આપણે જે સમી શ્રેણીક સાબિત કર્યો છે એ પ્લસ એ ડેશ, એ જ રીતના આપણે શું કરવાનું છે, એ માઇનસ એ ડેશ વિસમી શ્રેણીક છે એવું સાબિત કરવાનું છે. તો એ શ્રેણી કઈ આપણી પાસે છે અને એ ડેશ શ્રેણી કઈ આપણી પાસે છે, તો આપણે ડાયરેક્ટ આપણે શું કરશું, બાદબાકી કરી નાખી એટલે કે એ માઇનસ એ ડેશ આપણે ડાયરેક્ટ મેળવી લઈ એની જગ્યાએ એ શ્રેણીક મૂકી દેશું 1567 માઇનસ એ ડેશની જગ્યાએ આ મૂકી દેશું 1657. રેડી, હવે આપણે અહીંયા શું કરશું, બાદબાકી કરી નાખશું અનુરૂપ ઘટકોની બાદબાકી. 1 - 1 એટલે 0 થશે, 5 - 6 એટલે -1 થશે, 6 - 5 એટલે 1 થશે અને 7 - 7 એટલે 0 થશે. વિસમી શ્રેણીક સાબિત કરવા માટે તમે જાણો છો કે અગ્રવિકર્ણ 0 હોય અને સામસામેના ઘટકો વિરુદ્ધ નિશાનીમાં હોય છે. રેડી ને, તો આપણે અહીંયા જોઈ અને ઇક્વેશન 1 કહી દઈ. હવે આપણે શું કરી કે એ માઇનસ એ ડેશ આખાયનો ડેશ મેળવી લઈ, આ 0 થશે, આ -1 અહીં આવી જશે, 1 અહીં આવી જશે અને 0 અહીં આવી જશે. રેડી ને, આપણો એ માઇનસ એ ડેશ આખાયનો ડેશ છે. રેડી, એટલે કે ટ્રાન્સપોઝ કરવા માટે આપણે વિસમી શ્રેણીકનો સૂત્ર શું છે, એ ડેશ માઇનસ એ આવવો જોઈએ. અહીં લખી નાખી એ ડેશ ઇક્વલ ટુ -a. રેડી ને, એટલે કે ટ્રાન્સપોઝ શ્રેણીક જે કર્યો છે એના બરાબર શું આવવું જોઈએ, ઓના કરતા વિરુદ્ધ શ્રેણીક આવવું જોઈએ. રેડી, તો આપણે અહીં શું છે, એ માઇનસ એ ડેશ આટલો છે, તો આપણે અહીં મેળવવું હોય માઇનસમાં એ માઇનસ એ ડેશ, તો આને આપણે શું કરી નાખી, માઇનસ વડે ગુણ નાખી, 0 + 1 - 1 અને અહીંયા 0, એટલે કે આ દરેક ઘટકને આપણે શું કર્યું, માઇનસ વડે ગુણ નાખ્યા. હવે આ બે જોઈએ, આ ઇક્વેશન 2 અને આ ઇક્વેશન 3. રેડી, તો બે કેવા આવશે, તમને કેવા દેખાય છે, તો કે સેમ, એટલે કે 2 અને 3 પરથી એ માઇનસ એ ડેશ આખાયનો ડેશ બરાબર માઇનસમાં એ માઇનસ એ ડેશ. તેથી એવું કહી શકી કે એ માઇનસ એ ડેશ એ વિસમી શ્રેણીક છે. રેડી,
તો આ પ્રકારના સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના દાખલા હતા. નેક્સ્ટ દાખલા નંબર 9 જોશું. હવે દાખલા નંબર 9 જોશો તો એ ઇક્વલ ટુ એક 3/3 પ્રકારનો શ્રેણીક આપેલો છે. 0a(b-a)0c(-b-c0) તો 1/2 a + a' અને 1/2 a - a' મેળવો. રેડી? તો આપણે આ મેળવી લઈ. આપણે એક પ્રમેય નંબર 2 જોયો હતો જેમાં આ બેનો સરવાળો શું હતો, એ તરીકે હતો. એટલે કે સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકને કોઈ પણ શ્રેણીક હોય એને સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવવું હોય તો આ શ્રેણીક અને આ શ્રેણીક મેળવી નાખો અને પછી વચ્ચે પ્લસ ની સાઇન મૂકી દો તો આ શું છે, સમિત શ્રેણીક છે, અને આ શું છે, વિષમિત શ્રેણીક છે. જે આપણે આગલા દાખલાની અંદર સાબિત કર્યું કે એ + એ' શું છે, સમિત શ્રેણીક છે, અને એ - એ' શું છે, વિષમિત શ્રેણીક છે. રેડી? આગળ 1/2 ગુણી નાખો તો કઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે આ સમિત શ્રેણીક એમ રહેશે અને આ વિષમિત શ્રેણીક છે. એટલે આ બેને તમારે સરવાળામાં મૂકી દો એટલે આ શ્રેણીક સરવાળા સ્વરૂપે આવી જાય. સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીક, સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે આવી જશે. રેડી? પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે, આ બે ખાલી શ્રેણીકો મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે બંનેમાં ડેશ મેળવવા, એ ડેશ ની જરૂર છે. તો આપણે એ ડેશ મેળવી લઈએ એટલે કે ટ્રાન્સપોઝ કરી નાખી, રો ને અનુરૂપ કોલમમાં ફેરવી નાખી, 0 a અને b. હવે બીજી રો જોશું એટલે માઇનસ એ 0 સી, ત્રીજી રો જોશું એટલે બી માઇનસ સી 0. રેડી? હવે આપણે પહેલા સૌથી પહેલા મેળવશું એ + એ ડેશ એટલે કે બેનો સરવાળો કરી નાખશું. એ શ્રેણીક છે 0 - એ - બી, એ 0 - સી, બી સી 0 + એ ડેશ શ્રેણીક અહીંયા છે 0 એ બી - એ 0 સી, બી - સી 0. રેડી? હવે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી નાખી તો 0 + 0 = 0 થશે. એ + - થશે ને એ - એ એટલે 0 થશે. એ જ રીતના બી + બી એટલે 2b થશે. સોરી, અહીંયા આ માઇનસ બી છે. રેડી? એટલે અહીંયા પણ માઇનસ છે એટલે બી - બી = શું થશે, 0 થશે. રેડી? એ જ રીતના - એ + એ એટલે શું થશે, 0. 0 + 0 એટલે 0 થશે. સી + - - એટલે 0 થશે. માઇનસ બી + બી એટલે 0 થશે. માઇનસ સી + સી એટલે 0 થશે. 0 + 0 એટલે 0 થશે. એટલે આ શું મળ્યું, આપણે એ + એ ડેશ મળ્યો. આ રીતના આપણે 1/2 એ + એ ડેશ મેળવવું હોય તો આગળ આપણે 1/2 વડે ગુણી નાખી તો કાંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કારણ કે 0 ને તમે ગમે એટલી સંખ્યા વડે ગુણો તો એ 0 ના 0 જ રહેશે. એટલે આ દરેક ઘટકને આપણે 1/2 વડે ગુણી નાખાય તો પણ આપણે આન્સર શું મળ્યો, શૂન્ય શ્રેણીક મળ્યો. રેડી? તો આપણને આ પહેલો આન્સર મળી ગયો 1/2 એ + એ ડેશ. નેક્સ્ટ બીજો આપણે 1/2 એ - એ ડેશ મેળવવું હોય તો સૌથી પહેલા આપણે એ - એ ડેશ મેળવવું પડશે. એની જગ્યાએ એ શ્રેણીક રાખી દેશું, 0 - એ - બી. રેડી? એ 0 - સી, બી સી 0 - એ ડેશ ની જગ્યાએ આવડું એટલે કે આ જે ટ્રાન્સફોર્મ મેળવ્યો છે એ 0 એ બી - એ 0 સી - બી - સી 0. હવે આ બેની બાદબાકી કરવાની છે. તો પહેલા ઘટકને જોઈએ તો 0 - 0 એટલે 0 થશે. માઇનસ - પ્લસ એટલે એ વત્તા એ એટલે 2a થશે. બી - - પ્લસ એટલે બી વત્તા બી એટલે 2b થશે. નેક્સ્ટ માઇનસ એ - એ એટલે માઇનસ 2a થશે. 0 + 0 એટલે 0 સોરી 0 - 0 એટલે 0 થશે. સી - - પ્લસ સી એટલે 2c થશે. એ જ રીતના માઇનસ બી - બી એટલે માઇનસ 2b થશે. માઇનસ સી - સી એટલે માઇનસ 2c થશે. અને 0 - 0 એટલે 0 થશે. હવે આપણે શું મેળવવાનું છે તો કે 1/2 એ - એ ડેશ. તો આપણે ખાલી આગળ 1/2 વડે દરેક ઘટકને આપણે શું કરશું, 1/2 વડે ગુણી નાખશું એટલે કે 2 વડે ભાગી નાખશું. દરેક ઘટકને 2 વડે ભાગી નાખી તો અહીં શું થશે, 0 એ બી અહીંયા માઇનસ એ 2 વડે ભાગતા જાય છે. 0 સી આ માઇનસ બી - સી અને અહીંયા 0. તો આપણા જી શ્રેણીકોમાં આવી ગયા હતા 1/2 એ + એ ડેશ એટલે કે આ છે અને 1/2 એ - એ ડેશ એટલે આ છે. આ બેને તમે સરવાળા સ્વરૂપે મૂકી દો એટલે એ શ્રેણીક જ છે. કોઈ પણ શ્રેણીક હોય તેને સમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તો આપણો આ સમિત શ્રેણીક છે જે આપણે 8મા દાખલાની અંદર સાબિત કર્યું હતું. આ વિષમિત શ્રેણીક છે જે પણ આપણે 8મા દાખલાની અંદર સાબિત કર્યું હતું. તો આ બેના સરવાળા સ્વરૂપે લખી નાખો એટલે આ જ છે. ધારો કે તમે આ બે જોશો, આ પ્લસમાં મૂકશો તો પહેલો ઘટક એટલે 0,
બીજા ઘટકનો સરવાળો એટલે આ, ત્રીજા ઘટકનો સરવાળો એટલે આ. તો આવી રીતના સમમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો. કોઈ પણ શ્રેણીકને સમમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો. જેનું આપણે સૂત્ર આ હતું, જે આપણે પ્રમેય નંબર 2 ની અંદર જોયું હતું. એટલે જયારે તમને પૂછે કે કોઈ પણ શ્રેણીકને સમમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવો, તો તમારે આ પ્રોસિજર કરી નાખવાની રહેશે. 1/2 એ પ્લસ એ ડેશ આવી રીતે મેળવી નાખવાનો, પછી 1/2 એ માઇનસ એ ડેશ આ રીતના મેળવી નાખવાનો, પછી બે ને ખાલી પ્લસમાં મૂકી દેવાનું. એટલે સમમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે આપણે અભિવ્યક્ત કરી શકીએ. તો દાખલા નંબર 10 તમે જોશો તો એ જ પ્રકારનો છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આ દાખલા સાથે આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. હું આશા રાખું છું કે તમને જે પણ પરિવર્ત શ્રેણીક, સમમિત શ્રેણીક અને વિષમિત શ્રેણીકના જે કાંઈ પણ કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયા છે, અને એને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈ લીધા છે. તો એકદમ ક્લિયર થઈ ગયા છે એવી આશા રાખું છું. તો તમે જાતે પણ એકવાર પ્રેક્ટિસ કરી લેજો આ બધા દાખલાની. રેડી? જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરી દેજો. અને હજુ પણ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ.